મહેસાણા કુકસ રોડ પર ખેડૂતો દ્વારા બેરિકેડ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો. ઓએનજીસીમાં ખેડૂતોની જમીન કાયમ માટે સંપાદન નહીં કરાતા ખેડૂતોમાં નારાજગીના પગલે બેરિકેડ કરવામાં આવ્યું. ઓએનજીસી મહેસાણા ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિવારણ લાવો, ઓએનજીસી ખેડૂતોને હક અધિકાર ન્યાય આપો ના બેનરો સાથે બેરિકેડ કરવામાં આવ્યું. મહેસાણાના કુકુર રોડ પર કરવામાં આવ્યું બેરિકેડ. મહેસાણા જિલ્લા પંથકમાં જમીનમાંથી ક્રૂડ ઓઇલનો જથ્થો મળી આવે છે, જેના પગલે ખેડૂતોની જમીન ઓએનજીસીને સંપાદિત કરવામાં આવે છે. જોકે આ જમીન કાયમી સંપાદિત ન કરી અપાતી હોય ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીનમાંથી ક્રૂડ ઓઇલ નીકળતું હોવાથી ઓએનજીસી દ્વારા વિવિધ ખેતરોમાં ખેડૂતોની જમીન સંપાદિત કરી લેવામાં આવે છે. જોકે ખેડૂતોની ખેતીલાયક જમીન પર ઓએનજીસીને તેલના કૂવા બનાવવા અપાતી જમીન પર ઓએનજીસીના અડીંગા જામી જાય છે અને તે જમીન આખરે ખેડૂત માટે સંપાદિત જમીનમાં ઓએનજીસી તેલના કૂવા સિવાય ખેતરની અન્ય જમીનની નહિવત વળતર ચૂકવવામાં આવે છે, જેને પગલે ખેડૂતો અકરામણ અનુભવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સમસ્યાથી કુકસ ગામે ખેડૂતો દ્વારા બેરિકેડ કરી રસ્તા પરથી પસાર થતા ઓએનજીસીના વાહનને રોકી બેનરો સાથે કાયમી જમીન સંપાદનની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહેસાણા કાયમી જમીન સંપાદનની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે જળ જમીન જોરો કજ્જાના સોરો સમાજમાં રોજબરોજની ઘટના બની ગઈ છે, ત્યારે હવે ખેડૂતોને પોતાની જમીન પર સરકારના નિયમ પ્રમાણે ઓએનજીસીની સંપાદિત જમીનમાં પણ હવે વિવાદ સર્જાયો છે. ત્યારે અનેકવારની રજૂઆત બાદ પણ કુકસ ગામના આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. અંતે ખેડૂતો દ્વારા આ પ્રકારે ઓએનજીસી સામે આમ જ વિરોધ નોંધાવવાની તૈયારીઓ બતાવાઈ છે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. મારું નામ પટેલ બળદેવભાઈ કેશવલાલ. બળદેવભાઈ, શા કારણ છે આ રસ્તો રોકવાનો કારણ? આ ઓએનજીસીમાં જે જમીન સંપાદક કાયમી ખેડૂતોની કરતા નહીં એટલે ખેડૂતો નારાજ છે, એટલે ખેડૂતોએ બેરિકેડ કરેલું. શા કારણથી, શું કેવી રીતે જમીન સંપાદન કર્યું અને શું પૈસા બાકી છે તેના કારણથી આ પગલું ભરવાની ફરજ પડી? આમાં એવું, ખેડૂતોની જે જમીન એમના જે મહેસૂલ મારફતે આને લેવામાં આવે કલેક્ટર મારફતે, એ આખી પદ્ધતિ કમ્પ્લીટ થઈ જઈએ, પણ ઓએનજીસી વાળાને શું પેમેન્ટ નહીં કરવું, હાલ સ્ટેજ પેમેન્ટ કરવાનું એટલે આપતા નહીં, એટલે ખેડૂતોનું પેમેન્ટ ના આપવું પડે, એટલે બે કાલે મિટિંગ કરી હતી ઓએનજીસી, પણ કોઈ નિવેરો આવ્યો નહીં એટલે ખેડૂતો આજ નારાજ થઈ અને આમને બેરિકેડ કરેલું.